भावनगर की सरकारी नर्सिंग कॉलेज ना विद्यार्थियों ने रहवानी कोई व्यवस्था न होय अने जे भाड़ाना मकान में रहता हता ते मकान पण फायर सेफ्टी ना अभावे मनपा द्वारा सील मारी देवामां आवता आजे नर्सिंग ना विद्यार्थियो मोटी संख्या में कलेक्टर कचेरीए धरना पर बेसी गया हता अने तेमने तात्कालिक रहवानी व्यवस्था करी आपवामां आवे तेवी मांग करी हती। ભાવનગરની સરકારી નર્સિંગ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે અને ભાવનગરની સર્ટી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ આ કોરોના વોરિયર્સ ગણાતા એવા નર્સિંગના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આજ દિન સુધી રહેવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। આ વિદ્યાર્થીઓ અત્યાર સુધી સર્ટી હોસ્પિટલની સામે આવેલ ખાનગી માલિકીના કોમ્પ્લેક્સમાં ભાડે રૂમ રાખી અને રહેતા હતા। જો કે આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રાતોરાત તેમનો સામાન લઈ બહાર કાઢવામાં આવ્યા હતા, જેને લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો હોય અને આ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હોવાના કારણે સોસાયટીમાં તેમને કોઈ મકાન પણ ભાડે આપતા નથી, જેને લઈ તેમને રહેવા માટેની ભારે મુશ્કેલી સર્જાઈ છે। ભાવનગરની સરકારી નર્સિંગ કોલેજમાં જમ્મુ કાશ્મીરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે અને અહીં હાલ રહેવાની વ્યવસ્થાના અભાવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। મારું નામ હર્ષ બારોટ છે, હું ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાંથી અત્યારે બિલોંગ કરું છું અને અમે એક વિદ્યાર્થીઓ અહીંયા બધા એકઠા થયા છે કે જેથી અમારે રહેવાની વ્યવસ્થા થઈ શકે એ અમે કલેક્ટર સાહેબને, DDO સાહેબને તથા મુખ્યમંત્રી દ્વારા પત્ર વ્યવહાર કરીને બધાને રજૂઆત કરેલી છે, તે છતાં પણ અમને કોઈ અત્યાર સુધી નિકાલ મળેલ નથી। છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા ભાવનગરની અંદર વસાવટ કરી રહ્યા છે અને તે અમારા પોતાના ખર્ચે અત્યારે કરી રહ્યા છે, પણ એ મતલબે અમારે અત્યારે ફાયર સેફ્ટીના અભાવ દ્વારા મહાનગરપાલિકા દ્વારા અમારે જે રૂમ સીલ કરવામાં આવ્યા હતા રાત્રિના દરમિયાન, તે અમને ઘણી વ્યવસ્થા સગવડ થાય એવી અમે આશા રાખીએ છીએ। કલેક્ટર સાહેબશ્રીને અમે જાણ અહીંયા બેઠવા માટે ને ભૂખ હડતાલમાં અમે બેસવાના છીએ, જો મારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો। આજે આ વિદ્યાર્થીઓ અનેક રજૂઆતો કરવા છતાં તેમને રહેવાની કોઈ વ્યવસ્થા ન થતાં આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને ત્યાં જ તેઓ ધરણા પર બેસી ગયા હતા। તેમજ તેમણે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલ અમારે અપઘાત સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી। અરવિંદ ભાટી, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।